સાબરમતીથી સચિવાલય દલિત અધિકાર યાત્રા અને વિધાનસભાના ઘેરાવ કાર્યક્રમની જય ભીમ અસર સરકારે તાત્કાલિક નોન એફઆરસી કોર્ષમાં ભણતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ચૂકવવાનો નિર્ણય કર્યો એફઆરસીના બહાના હેઠળ ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં પોસ્ટ મેટ્રિકમાં અભ્યાસ કરતા છથી સાત હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ અચાનક જ અટકી ગયું હતું અને દર વર્ષે બે હજાર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ જવાનો ભય હતો આ બાબતે મારા દ્વારા વિધાનસભામાં પણ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ પણ આપેલ ન હતો આથી આ બાબતે ગુજરાતમાં જનજાગૃતિ લાવી આગામી સમયમાં મહાન્દોલન થકી ગુજરાત સરકારને દલિત શક્તિનો પરચો બતાવવા ગુજરાતના દલિત આગેવાનો સાથે મહેસાણામાં એક મીટિંગનું આયોજન કરી આગામી સમયમાં ગુજરાતમાં મહાદલિત આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના થકી ગુજરાતમાં આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું જેના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં આવેદન પત્રો અપાયા હતા એક માર્ચ બે હજાર બાવીસ ના રોજ સાબરમતીથી સચિવાલય દલિત અધિકાર યાત્રા અને બે માર્ચ વિધાનસભાના વિધાનસભા સભા ના પ્રથમ દિવસે વિધાનસભાનો ઘેરાવ કાર્યક્રમ આપ્યો હતો આથી સમગ્ર ગુજરાતમાં આંદોલનની હવા પ્રબળ બનવા લાગી હતી આ પરિસ્થિતિને પગલેની સરકાર ઉપર ખૂબ જ દબાણ ઊભું થયું હતું અને આજે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા તાત્કાલિક પરિપત્ર કરી નોન એફઆરસી કોર્ષમાં ભણતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર ચૂકવી આપશે તે મુજબની જાહેરાત કરવામાં આવી આ તબક્કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સમાજના આગેવાનો કાર્યકરો અને સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના માનનીય મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારને પણ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું સત્ય નિષ્ટાતે જ્યારે આંદલોનો માર્ગ નિધારવામાં આવે છે ત્યારે જીત અવશ્ય થાય છે આમ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નવસાદ સોલંકીએ જણાવ્યું હતું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના જે વિદ્યાર્થીઓ ખાસ કરીને ખાનગી કોલેજ અને ખાનગી યુનિવર્સિટીમાં જે છોકરાઓ ભણતા હતા એમાં મેડિકલ અને ટેકનિકલ સિવાયના જે કોર્સ લગભગ છોતેર જેટલા કોર્સ હતા એ કોર્સની અંદર ભણતા હતા એની અચાનક કેન્દ્ર સરકાર દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડી અને આવી જે કોલેજોમાં જ ભણતા વિદ્યાર્થીઓ અને જે કોર્સમાં ભણે છે એટલે બીએ બીકોમ બી સાયન્સ પછી એલ એવા અનેક કોર્સની અંદર ભણતા વિદ્યાર્થીઓ જે કોલેજમાં ભણે છે એ કોલેજે જો એમની ફી એ એફઆરસી એટલે કે ફી રેગ્યુલેટરી કમિટીની અંદર જો નિયમિત ન કરાવી હોય તો આવા કોર્સની જે સંપૂર્ણ ફી માફી શિક્ષણ ફીની માફી જે આપતા હતા સ્કોલરશિપના માધ્યમથી એ અચાનક બંધ કરી દેવામાં આવી હતી અને તેના કારણે ગુજરાતના છ થી સાત હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધુંદળ થયું હતું એના મા બાપને ક્યાંકથી વ્યાજે પૈસા લાવીને ફી ભરવી પડતી હતી અનેક વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ વચમાંથી અટકી ગયું હતું આ મુદ્દે વિધાનસભાની અંદર પણ ગત સત્રની અંદર મેં ખૂબ રજૂઆત કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ નહોતો આપ્યો ત્યાર પછી ગુજરાતના અનેક વિદ્યાર્થીઓની ફરિયાદો આવતા અમે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને તે અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર એક આહવાન કરવામાં આવ્યું હતું

નિર્ણય કરી અને આ જે તમામ નોન એફઆરસી કોર્સિસ હતા એની સ્કોલરશિપ તાત્કાલિક ચૂકવી આપવાનો એક નિર્ણય કર્યો છે ખૂબ સારો નિર્ણય છું આ નિર્ણયને આવકારું છું અને ગુજરાતના તમામ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સમુદાયને તમામ આગેવાનો કાર્યકરો સાથીઓ બધાને આ જીત થઈ છે એ બધાને હું અભિનંદન પાઠવું છું સત્યનિષ્ઠાથી સાચા મુદ્દા ઉપર જ્યારે આપણે લડાઈ લડવા માટે મક્કમ થઈએ છીએ ત્યારે જીત ચોક્કસ થાય છે માટે હું તમામ સાથીઓનો આભાર માનું છું અને તમામને અભિનંદન પાઠવું છું આ તબક્કે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારને પણ હું અભિનંદન આપું છું ને એમને પણ આભાર માનું છું કે તમે સારો નિર્ણય કરો છો તમારા નિર્ણયમાં આવકારી છે પરંતુ હજી સમરસ છાત્રાલયનો વિકટ પ્રશ્ન એમને આપણી સમક્ષ ઊભો છે અનુસૂચિત જાતિ પેટા યોજનાના ફંડમાંથી બનાવેલી આ હોસ્ટેલોની અંદર માત્ર 15% જ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે તો સરકાર તાત્કાલિક નિર્ણય કરીને આ હોસ્ટેલોમાં 50 થી 75% એ સીટો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રાખવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે અને ફરી ગુજરાતના તમામ દલિત આદિવાસી સમાજને અભિનંદન સાથે સૌનો આભાર માનું છું